હેલો ફ્રેન્ડ્સ, બેટા આજે આપણે 11th સ્ટાન્ડર્ડનો 17 નંબરનો એક પોયમ જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ભજન કરે તે જીતે. આપણે ટાઈટલ જોઈએ છે તો આપણને કંઈક સમજ પડે છે કે આમાં કંઈક જીતની હારની એવી કંઈક વાત કરવામાં આવી હશે. અને ગોંડલમાં જેમનો જન્મ થયો છે અને ભક્તિમય કાવ્યો ઘણા બધા આપ્યા છે એવા મકરંદ વજયશંકર દવેએ આપણને કાવ્ય આપ્યું છે, જેનો સાહિત્ય પ્રકાર ભજન છે. સંજ્ઞામાંથી લેવામાં આવેલું આપણું ભજન છે. આ બેટા તમને વારંવાર પૂછાતા પ્રશ્નો છે, કયા ભજન કરે તે જીતેનો સાહિત્ય પ્રકાર ભજન. ઉલટાવીને પૂછે કે તમારા પાઠ્યપુસ્તકમાં કયું ભજન રહેલું છે, તો ભજન કરે તે જીતે. સંજ્ઞામાંથી કયું કાવ્ય લેવામાં આવ્યું છે, ભજન કરે તે. ઉલટાવીને ભજન કરે તે જીતેની મૂળ કૃતિનું નામ જણાવો. સંજ્ઞા. અને હવે આપણે જઈએ છીએ એક આધ્યાત્મિક આસ્તિ એવી પોઈન્ટ છે એ ભણવા જઈ રહ્યા છીએ, શીખવા જઈ રહ્યા છીએ. શરૂ કરીએ છીએ બેટા. આ જે પોઈન્ટ છે એમાં ત્રણ ટુ માર્ક્સના ક્વેશ્ચન છે, બધે બધા સ્ટારવાળા છે. લગભગ તમારું એક પણ પેપર એન્યુઅલનું એવું નથી હોતું કે જેમાં ભજન કરે તે જીતેનો એક બી ક્વેશ્ચન ના પૂછાયો હોય, કાં તો સવિસ્તર પૂછાયો હોય છે, કાં તો બે માર્ક્સનો પ્રશ્ન, કાં તો એક એક માર્ક્સનો પ્રશ્ન પૂછાયો હોય છે. મીન્સ આપણું બહુ જ અગત્યનું કાવ્ય છે. મકરંદ વજયશંકર દવે છે એટલે બધા પૂછવાનું જ ના હોય. એણે આવું કાવ્ય છે એટલું સરસ મજાનું આપ્યું હતું. એના એક એક કૃતિ છે એ આસ્વાદ્ય હોય છે, ખરેખર માણવા જેવી હોય છે, હૃદયથી માણવા જેવી કાવ્યો. એટલે આપણે મકરંદ દવે શું કહે છે આપણને, વજન કરે તે હારે રે મનવા. મનવા એટલે મનુષ્ય, માણસ. ભજન કરે તે જીતે. તો આપણને તો પહેલી બે પંક્તિમાં જ રોજો વાગે છે સર, ભજન કરે તે હારે. તો વજન કરે તે હારે છે એટલે શું, ભજન કરે તે જીતે એટલે શું? તો કવિ જીત અને હાર કોને કહે છે એવો તરત ટુ માર્ક્સનો ક્વેશ્ચન થાય. વજન કરવું ધ્યાનથી સાંભળજો, આખી આખું કાવ્ય છે, એના જે શબ્દો છે એના કરતાં કંઈક અલગ અર્થ છે આપણને સમજાવ્યા છે, એના કરતાં આગળ આપણને વિચારતા કરી મૂક્યા છે. વજન કરવું એટલે કે આપણે ઈશ્વરને આપણી રીતે મૂલવવા, કહો કે આપણી સ્વાર્થ વૃત્તિને સેવવા માટે આપણે ઈશ્વરનું ભજન કરીએ છીએ, તો એમાં આપણી હાર છે. વજન કરે તે હારે એટલે શું બેટા, તો કે આપણા સ્વાર્થ માટે આપણે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ તો એમાં આપણી હાર નિશ્ચિત છે. તો ભજન કરે તે જીતે એટલે શું, તો કે આપણા સ્વાર્થ વગર સાચા મનથી પ્રેમથી નિષ્કામ ભાવે આપણે જો નિસ્વાર્થ ને નિષ્કામ ભાવે આપણે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ તો એમાં આપણી જીત છે. કવિ હાર અને જીતને આ રીતે સમજાવે છે. ટુ માર્ક્સ આન્સર પૂરો થયો, આપણી બે પંક્તિ પણ પૂરી થઈ. ફરી વખત ધ્યાનથી સાંભળજો, કવિ આપણને હાર અને જીત કોને કહે છે, વજન કરે છે તેની હાર થાય છે. કહો કે જે પોતાની રીતે ઈશ્વરને મૂલવે છે, પોતાના સ્વાર્થ ખાતર ઈશ્વરની પૂજા આરાધના ભક્તિ કરે છે, તો એમાં મનુષ્યની હાર નિશ્ચિત છે. પરંતુ નિષ્કામ ભાવે નિસ્વાર્થ ભાવે ઈશ્વરની સાચા મનથી કરવામાં આવેલી ભક્તિ જ આપણી જીત છે, એમાં જ આપણી જીત રહેલી છે. મીન્સ બેટા, આપણે શાણ પણ છે, ડપ પણ છે, દુનિયામાં દેખાડીએ છીએ, ઈશ્વર સાથે દેખાડાય નહીં. સમજ પડે છે? જો ઈશ્વર સાથે આપણું શાણ પણ દેખાડશું, સ્વાર્થ વૃત્તિ કરશો, તો આપણી હાર નક્કી છે, આપણે જીતી શકીએ નહીં. બેટા, સામેના માણસને તો આપણે એવું કહી શકીએ, બનાવી શકીએ કે ના, મારે કંઈ સ્વાર્થ નથી, હું તો નિસ્વાર્થ ભાવે તમારી સાથે જોડાયેલો છું. અંદર બેટા સ્વાર્થ સળવળતો હોય, પણ પેલી વ્યક્તિ પછી અંદર જોઈ શકતી નથી. એ તો આપણા બોલ છે,
એના પર બિલીવ કરે છે, વાણી ઉપર. એટલે ઘણી વખત એ વ્યક્તિ છેતરાઈ જતી હોય છે આપણાથી, પણ ઈશ્વર તો બેટા અંતર્યામી છે, સૌના મનની વાત આપોઆપ જાણી જનાર હોય છે. તો આપણે ઈશ્વર સાથે સ્વાર્થ વૃત્તિ કરવી જોઈએ નહીં. જો ઈશ્વર સાથે સ્વાર્થી ભક્તિ કરીશું તો એમાં આપણી હાર નિશ્ચિત હશે, ઈશ્વર પ્રસન્ન નહીં થાય, કન્ફર્મ છે. કેટલી મોટી વાત કવિએ નાની નાની બે પંક્તિમાં કહી દીધી છે. નેક્સ્ટ કે છે, તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો. કે છે ઈશ્વર છે ને આપણી રીતે તોલવા, વજન કરવા, મૂલવવા જઈએ. વજન કરવું અહીંયાનો મતલબ મૂલવવા, આપણી રીતે એને મૂલવવા છે. તુલસી દલ એટલે તુલસીનું પાન છે, એનાથી એને તોલ કરવા જઈએ. તો તુલસીનું પાન છે કેટલું નાનકડું એવું હોય છે, એકમાં તુલસી પત્ર રાખી તોય આપણે જીતશું નહીં. કેમ? તો કે પવન પરપોટો બની જશે, એના કરતાંય વધારે હલકાથી હલકા મહાદેવથી, પારેવાથી હલકા મહાદેવથી એ મોટા છે. હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટા છે. આ તો ઈશ્વર છે. તુલસી દલથી એ તોલાતો નથી. કેમ? તો આપણે તુલસી દલ સામે મૂકીએ છીએ તો પવન પરપોટો બને છે. પરપોટો એટલે શું? પાણીમાં થતો હવાનો ફૂગો કે જે નાશવંત હોય છે, મીન્સ આપણું જીવન નાશવંત છે એ પણ કહી દીધું બેટા આપણને. અને હિમાલય મૂકો એમ ન તો મેરુથી મોટો. હવે આપણે ઈશ્વરને મૂલવવો કઈ રીતે? આપણે તુલસી દલથી મૂલવવા જોઈએ તો કે નામ તો એકદમ હલકું છું, કોના જેવું? પરપોટા જેવો હલકું. હવે પવનમાં આટલું પવન ભર્યો હોય પેલા પરપોટામાં, બબલ્સમાં, એમાં કંઈ વજન ના હોય, આના કરતાં ઓછું વજન હોય, તો કેમ હળવામાં હળવો છું? પછી કે છે આપણે સામે હિમાલય મૂકીએ તો કે છે હું એ મેરુથી મોટો છું, પર્વત કરતાંય મોટો છું. મીન્સ ધારે તો એ સૂક્ષ્મ થઈ શકે છે, ધારે તો વિશાળ બની શકે છે, સભર બની શકે છે. ઈશ્વર જ સર્વસ્વ છે, અહીં તહીં અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર વ્યાપ્ત છે. એને આપણે આપણા વજન્યાથી માપી શકતા નથી. એ સર્વનિયંતા છે, એ વિભુ છે. એટલે બેટા આપણા માપ્યા છે, આપણા વજન્યા છે, આપણા ગજ છે, કશા કામના નથી. ભય બધા હથિયારો એઠા મૂકી દે અને નિસ્વાર્થ નિષ્કામ સાચા મનથી ઈશ્વરની ભક્તિ કર, એમાં જ તારી જીત છે. શાણપટ્ટી બધી છોડી દે એ વર્ણન કવિ કહે છે. નેક્સ્ટ વર્ડ કહે છે, આ ભારે હળવા હરિવર્ત. ભારે એટલે હિમા મેરુ કરતા મોટો થઈ જાય તો એ ભારે છે, હળવો તો કે પવન પર પોટો બની જાય. આ ભારેમાં ભારે ને હળવા કરતા પણ હળવા, આ હરિવર્તને મૂલવવો શી રીતે? આને વળી કેવી રીતે જોવો? હા, નરસિંહ મહેતાએ બેઠા એક મસ્ત મજાનું કદાચ આ જ ભાવ છે એને અલગ શબ્દોમાં પ્રગટ કર્યા છે. નરસિંહ મહેતા જે આદ્ય કવિ છે બેટા આપણા, કે જેનાથી જ આપણા સાહિત્યનું ઉઘાડ થાય છે, સવાર પડે છે, એવા નરસિંહ મહેતાનું એક કાવ્ય, કેમ પૂજા કરો, તારી કેમ પૂજા કરો. મીન્સ કે એ નરસિંહ મહેતા છે એની વિમાસણ ઘણી ઘણી છે એ દેખાય છે. કે હું જે વસ્તુ લઈને આવું છું, દાખલા તરીકે હું તને સુગંધી અત્તર ચડાવું છું તો છે સુગંધનો ભંડાર તો તું પોતે છે. પછી તો કે હું તને જળ ચડાવું છું તો બારે મેઘ તો તારી સેવા કરે છે. તો ભાઈ હું તને કેવી રીતે પૂજું, કેવી રીતે વંદુ, તારી ભક્તિ કેવી રીતે કરું? કારણ કે હું જે પ્રયત્ન કરું છું એમાં હું વામાં નહીં દેખાઉં છું અને તું સમગ્ર સર્વ કરતા હરતા દેખાય છે. એટલે વિમાસણ અહીંયા પણ એ જ વિમાસણ છે કે આ ભારેમાં ભારે હળવામાં હળવા એવા હરિવરને શી રીતે મૂલવ. મીઠી મૂંઝવણ મકરંદ દવે છે, અનુભવે છે નરસિંહ મહેતા જેવી છે. નેક્સ્ટ વન કહે છે, એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે. જે
ઉતરને ઘાટે રૂપક અલંકાર છે આપણો, અમે આ બધા રૂપકો છે એટલા માટે આપણું પોયમ વધારે ટફ બને છે. એક ઘડી મળી છે તને આ જીવતરને ઘાટે, એનો મતલબ છે આ મનુષ્ય જન્મ છે એ દુર્લભ છે, સાથે સાથે નાશવંત પણ છે. મનુષ્ય જીવન કેવું છે બેટા? દુર્લભ છે. આપણે ધર્મશાસ્ત્રો વાંચ્યા હોય તો આપણને એનો અભ્યાસ હોય, જો એના વિશે માહિતગાર હોઈએ તો આપણને ખબર પડે કે 84 લાખ જન્મ કીડાના, મકોડાના, કૂતરાના, બિલાડાના એવા 84 લાખ જન્મોને અંતે મનુષ્ય અવતાર મળે છે. એટલા માટે મનુષ્ય અવતારને દુર્લભ કહેવામાં આવે છે, મોંઘો મૂલ્યવાન કહેવામાં આવે છે, કે મનુષ્ય અવતારમાં જ મનુષ્યને એવી વિશેષ બુદ્ધિ પ્રજ્ઞા આપી છે કે એમાં એ ઈશ્વર ભક્તિ કરી અને આ 84 લાખ જન્મના ફેરામાંથી મુક્તિ મેળવી શકે, આ જીવને શિવમાં વિલીન કરી શકે એવી બુદ્ધિ બેટા માત્ર મનુષ્ય જન્મમાં છે, મનુષ્ય પ્રાણીને આપી છે. એટલે મનુષ્ય દેહ મૂલ્યવાન છે, વળી નાશવંત પણ છે. એક ઘડી મીન્સ જોત જોતામાં 50-60 વર્ષ માણસના પૂરા થઈ જાય છે, માણસ મૃત્યુ પામી જાય છે. શું કહે છે? એક ઘડી તને માંડ મળી છે આ ચિંતરને ઘાટે, સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. ખાટવું એટલે લાભ થવો. એક તો મનુષ્ય જન્મ દુર્લભ છે, નાશવંત છે, એમાં તું સાચ ખોટના સાચા કર્મો ને ખોટા કર્મો એની ખાતા વહી નિભાવ્યા કરીશ તો એમાં તને કઈ લાભ નથી થવાનો ભાઈ. તો કવિ કઈ ખાતા વહી નિભાવવાનું કહે છે, સોરી કવિ કઈ ખાતા વહી નિભાવવાની ના પાડે છે? તો કવિ છે સાચ ખોટ ના, કહો કે સાચા કર્મ ખોટા કર્મની ખાતા વહી નિભાવવાની ના પાડે છે, કારણ કે એમાં વ્યક્તિને લાભ થતો નથી. પછી એમાં તું નહીં ખાટે, સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. તો પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે? તમારો ટુમાર્સનો આન્સર. પહેલા તો આપણે શાબ્દિક અર્થ જોઈએ છીએ, પછી તો એટલે ઘરની પાછલી દીવાલ, આપણા ઘરનો એન્ટ્રન્સ સામે છે તો આ પાછલી દીવાલ થઈ, આને પછી કહેવામાં આવે છે. આ ખાલી વાંચ્યા છે બેટા. પછી તે પડ્યા રહેવું એટલે શું? હવે રૂઢિ પ્રયોગ જોઈએ. અને તમને ખબર છે રૂઢિ પ્રયોગ છે, શબ્દાર્થ નથી આપતા, શાબ્દિક અર્થ નથી આપતા, એના કરતા કંઈક આગળનો અર્થ આપે છે. રૂઢ થયેલા અર્થ હોય તે રૂઢિ પ્રયોગ, આ રૂઢિ પ્રયોગ છે. પછી તે પડ્યા રહેવું એટલે શું બેટા? તો કે પછી તે પડ્યા રહેવું એટલે સાંસારિક સુખમાં રજા પચા રહેવું. આટલું સમજાયા પછી આપણે આગળ જઈએ આ પ્રશ્ન અને પછી એનો જવાબ શું કવિ કહેવા માંગે છે, એની પ્રજ્ઞા કઈ તરફ ગતિ કરી રહી છે કવિ જુઓ. પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે? પછી તે પડ્યા રહેનારને કવિ કહે છે કે મનુષ્ય જીવન દુર્લભ છે, નાશવંત છે, એમાં તું સાચ ખોટના ખાતા પાડ્યા કરીશ એકલો, એમાં તને લાભ થવાનો નથી. તું આ સંસારરૂપી સાગરમાં સહેલીશ, મીન્સ કે ભગવાનની ભક્તિ બી કરીશ કે માત્ર પછી તે પડ્યો રહીશ, સાંસારિક સુખોમાં જ રજ્યો બચ્યો રહીશ. ક્યાં સુધી તારે સાંસારિક સુખોમાં રજ્યા બચ્યા રહેવું છે? એવું કવિ પછી તે પડ્યા રહેનારને કહે છે. ફરી વખત ક્વેશ્ચન, ફરી વખત આન્સર, આપણી આટલી પંક્તિઓ ધ્યાનથી સાંભળજો. પછી તે પડ્યા રહેનારને કવિ શું કહેવા માંગે છે? પછી તે પડ્યા રહેનારને કવિ કહે છે કે આ મનુષ્ય જન્મ દુર્લભ છે, નાશવંત છે, મનુષ્યને કેવળ સાંસારિક સુખો છે એ ગમે છે, તું આ દુર્લભ મનુષ્યનો અવતાર પામીને સાચ ખોટના ખાતા જ પડ્યા કરીશ, એમાં તારો લાભ નથી થવાનો.
તું ઈશ્વરની ભક્તિ બી કરીશ કે ખાલી પછી તે પડ્યો રહીશ? ક્યાં સુધી તારે સાંસારિક સુખોને ભોગવવા છે? આવું કહે છે, કી જાય છે રીતસર, કે આપણે મનુષ્યનો અવતાર શા માટે મળ્યો છે, એ લક્ષ્ય છે, એ ગોલ છે, એ એમ છે, એને જ ભૂલી ગયા છે. આપણે એકચ્યુઅલી બેટા આ રસ્તો છે, આપણે રાહી છીએ, આપણી આ મંઝિલ છે, આ આપણી મંઝિલ છે. પણ આ રાહી છે, રાહ સાથે જ દોસ્તી કરી લે છે, તો એ મંઝિલને કોઈ દિવસ પામતો નથી. બસ એ જ વાત કવિ આપણને સમજાવે છે કે ભાઈ આ સંસાર છે તો માત્ર રાહ છે ઈશ્વરને પામવા માટેનો, પણ તું તો એમાં જ રચ્યો પચ્યો રહે છે, એટલે તું હવે મંઝિલે પહોંચીશ, મારા સુધી પહોંચીશ, કે આ સંસારી સુખો જ ભોગવ્યા કરીશ. તારી બુદ્ધિ ચલાવવાનું છોડી દે, સ્વાર્થ વૃત્તિને છોડી દે. ગજ એટલે જે તે વસ્તુ માપવાની ધાતુની પટ્ટી, શબ્દ સમૂહ માટે એક શબ્દ. તારા ગજ મૂકીને, તારી અભિમાન વૃત્તિ છે એને મૂકીને, ભગવાનને સ્વાર્થથી ભક્તિ કરવાનું છોડીને, આ બધું વજન મૂકીને, વજન એટલે અહીંયાનો મતલબ અભિમાન, તારું અભિમાન અહંકાર છે એ છોડીને, નવલખ, તારા કેટલા છે? 9 લાખ. તો 9 એ સંખ્યા છે, આપો દ્વિગુ સમાસ. 9 લાખ તારા નીચે બેઠો, ઈશ્વર ઉપર, ક્યાં ત્રાજવડે તર્વ, કેમ આપણને આપણા ગજ છે આપણે ત્રાજવા છોડી દેવાનું કીધું? તો કે ઈશ્વર છે તો આકાશમાં 9 લાખ તારાઓ છે, એ 9 લાખ તારાઓની અંદર બેઠો છે, તો આટલા વજનદાર આવા ભારે ભરખમ એવા ઈશ્વરને તું કયા ત્રાજવે તોલી શકવાનો છે? મીન્સ તારી બુદ્ધિ સીમિત છે અને એ અમાપ છે, તો તું તારી સ્વાર્થ વૃત્તિને છોડી દે. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધોરની પ્રીતે. હવે આને બિચારાને એવું કે તું તારા ગજ છોડી દે, તું તારા તાજવા છોડી દે, તું તારો સ્વાર્થ છોડી દે, તારી બુદ્ધિથી એને માપવાનું છોડી દે, તો પેલો કે તમારે શું કરવું? તો ઓપ્શન આપ્યો તમને, ઉપાય મસ્ત મજાનો ગુરુ ચાવી આપ્યા. શું? 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધોળની પ્રીતે. આ 14 ભુવનોનો સ્વામી ઈશ્વર છે, પરમાત્મા છે, માત્ર ચપટી ધોળની પ્રીતે પ્રસન્ન થનારો છે. કહો કે 14 ભુવનનો સ્વામી કેવી રીતે પ્રસન્ન થાય છે? તો કે થોડી સાચા હૃદયની, સાચા મનની પ્રેમ ભક્તિથી જ ઈશ્વર છે પ્રાપ્ત થઈ જાય છે. તો દિમાગ લડાવવાની જરૂર નથી, દિલ લડાવવાની જરૂર છે. બધી જગ્યાએ દિમાગનો ઉપયોગ કરાય નહીં. 14 ભુવનનો સ્વામી કેવી રીતે પ્રસન્ન થાય છે? તો કે સાચા હૃદયની પ્રભુ ભક્તિથી, પ્રેમ ભક્તિથી, ચપટી દૂરથી એ પ્રસન્ન થઈ શકે છે. પ્રેમી જનને વશ પાતળ્યો એવો ભાવ આપણને આ કાવ્યમાં જોવા મળે છે. પ્રેમી જનને વશ પાતળ્યો, જસ્ટ લાઈક આપણા નરસિંહ મહેતા. નરસિંહ મહેતાને પાતળ્યો કે ગોવિંદ છે, ગિરિધર છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, એને વશ હતા. એ જ્યારે જ્યારે ઊંઘી લગતા હતા, જ્યારે જ્યારે મુશ્કેલી પડતી, એ શેઠિયાનું રૂપ ધારણ કરી અને એને મદદ કરતા હતા. એક્ઝામ્પલ, આપણા સુદામા ગરીબ હતા, એની પાસે પૈસા નહોતા. સુદામાએ કોઈ સ્થાન સંપત્તિ એવું વરસાવ્યું નહોતું, છતાં પણ ખબર પડી દાસી સમાચાર લાવી કે કોઈ પિંકળ જટા વાળો છે, દરિદ્ર ભિક્ષુ જેવો દેખાય છે, રાખોડી શરીરે લગાડી છે, અને એનો પરિચય એવો આપે છે કે હું સુદામા છું. એવું દાસીએ આવીને શ્રી કૃષ્ણને કહ્યું, એટલે શ્રી કૃષ્ણ ભગવાન ચાખડી પણ પહેર્યા વગર દોડ્યા પોતાના મિત્રને મળવા. કેમ? પ્રેમી જન્મ
વર્ષ પાતળ્યો, એ સુદામાનો પ્રેમ, એની ભક્તિ, એનો સાચો હૃદયનો ભાવ જોઈને દોડ્યા હતા. એની પાસે પૈસા છે એટલા માટે દોડ્યા હતા, પૈસા તો હતા જ નહીં બેટા એની પાસે. આ બધી જ વસ્તુ નાની નાની પંક્તિમાં આપણને કવિ કહી જાય છે. ઈશ્વરને ધન દોલતની જરૂર નથી, સાચા હૃદયની ભક્તિ પ્રેમ ભક્તિથી જે પ્રસન્ન થઈ જાય છે. આમાંથી બેટા આપણને ક્વેશ્ચન પૂછાય છે કે ભજન કરે તે જીતે, કાવ્યનો ભાવાર્થ સમજાવો અથવા મધ્યસ્થ વિચાર તમારા શબ્દોમાં વર્ણવો. તો આપણો આન્સર શું બનશે બેટા? તો કે ભજન કરે તે હારે મનવા. એ કાવ્યની અંદર કવિ સમજાવવા માગે છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે, વળી નાશવંત છે. માણસ છે પણ આ સાંસારિક સુખ મેળવવા માટે જ સ્વાર્થી ભક્તિ કરે છે, એના ઉપર ધન વરસાવે છે, દોલત વરસાવે છે, એના પૂજા પાઠ વ્રત તંત્ર મંત્ર કરે છે સ્વાર્થ માટે, આ સાંસારિક સુખો માટે. પરંતુ ઈશ્વર તો સાચા હૃદયની ભક્તિથી પ્રસન્ન થાય છે, એને આ બધી વસ્તુની જરૂર હોતી નથી. તો માણસે ઈશ્વરની સ્વાર્થી ભક્તિ નહીં કરતા, ઈશ્વરની નિષ્કામ નિર્દોષ એવી ભક્તિ, સાચા મનની સાચા હૃદયની ભક્તિ કરવાથી જ ઈશ્વર પ્રાપ્ત થાય છે. ઈશ્વર પાસે જ્યારે જઈએ છીએ ત્યારે આપણે આપણા માપિયા છે, આપણા ગજ છે, આપણા ત્રાજવા છે, આપણું અહંકાર છે, એ બધું જ ઉતારીને ઈશ્વર પાસે જો જઈએ છીએ, સાચા હૃદયની ભક્તિ કરીએ છીએ, તો ચપટી દૂરથી ઈશ્વર પ્રસન્ન થઈ જાય છે, જે કરોડોની દોલતથી પ્રસન્ન નથી થતો એવો ઈશ્વર છે. તો એ તમારો આન્સર થયો. કયો આન્સર બેટા? તો કે 4 માર્ક્સનો કાવ્યનો મધ્યવર્તી વિચાર સમજાવો અથવા તો એનો સાર સમજાવો, એમાં તમે આવી બધી વસ્તુઓ છે એ લખી શકો. ઓકે, હવે તમને બેટા આ કાવ્ય જે ખૂબ સરસ રીતે સમજાઈ ગયું હશે. મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનમાં કોઈ નવા ટોપિક સાથે.